नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયાની ગુજરાતી એક મહત્વના સમાચાર દ્વારકાથી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની દાદાગીરી, પત્રકારોના સવાલોના જવાબને બદલે મોબાઈલ ખેંચવાનો પ્રયાસ, પત્રકારોનો અવાજ દબાવવા બેફામ બોલ્યા ખંભાળિયા જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ હરીશ મટાણી, ડાયાલિસિસ વિભાગમાં દર્દીઓને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભ ન મળતો હોવાના પ્રશ્ન હરીશ મટાણીને પૂછતા ગુસ્સે ભરાઈ ગયા। હોસ્પિટલમાં અનેક બેદરકારી અને અનેક સવાલો અગાઉ પણ થઈ ચૂક્યા છે, ત્યારે હવે પત્રકારોના પ્રશ્નના જવાબને બદલે અવાજ દબાવવાનો પ્રયત્ન કરી પોતાની નાકામી છુપાવવાનો પ્રયત્ન હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કરી રહ્યા છે। હું સંજય આંબલી, એડવોકેટ જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા સ્થિત જનરલ હોસ્પિટલ જામ ખંભાળિયામાં જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે જેના હેઠળ બધા દર્દીઓને સારવાર લેવામાં 300 રૂપિયા આવક જાવક માટે ભથ્થું આપવામાં આવતું હતું, જે ઘણા લાંબા સમયથી બંધ થઈ ગયેલ છે। જેના લીધે બધા દર્દીઓ આખા તાલુકામાંથી આવતા હોય તેમને ખૂબ જ પરેશાની ભોગવવી પડતી હતી। દર્દીઓની સાથે એમના એક રિલેટિવ પણ આવતા હોય, જેથી તેને આવક જાવક માટે જે ભથ્થું મળતું હતું એ ન મળવાથી ખૂબ જ પરેશાની વેઠવી પડતી હતી, જે એક મહિનાથી બંધ થઈ જવાથી ખૂબ જ પરેશાની થતી હતી, જેથી અમો ડાયાલિસિસના દર્દીઓ આજરોજ કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ પ્રદર્શન કરવાના હતા, જે અહીંના ડૉક્ટર દ્વારા એક અઠવાડિયાની અંદર આ યોજના પુનઃ શરૂ થઈ જશે તેવી બાંહેધરી આપતા અમે આજરોજ આ પ્રોગ્રામ મોકૂફ કરેલ છે। અને જો આવનારા સમયમાં આ પાછી પુનઃ યોજના શરૂ નહીં થાય તો અમે પાછો આંદોલનાત્મક કાર્યક્રમ કરીશું।